अस्सलामु अलैकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 विषय गुजराती। विद्यार्थी मित्रों, गया तास में आपणे स्वधेय पोथी कार्यनी अंदर पाठ 5 सर्दीना प्रतापे ए जोई गया हता, बराबर ने। हवे आजना तास में आपणे विषयांक पुनरावर्तन 1 स्वधेय पोथीनी अंदर पुनरावर्तन 1 जोवाना छे। तो चालो अहीं ध्यान आपजो, शुरुआत करिए। पुनरावर्तन 1 प्रश्न नंबर 1। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्नने सामे चोरस बॉक्स में लखो। विकल्प नंबर 1, कविनी होडीने कोण हंकारशे। कविनी होडीने कोण हंकारशे, नाविक, ईश्वर, कवि पोते के पवन? जवाब में आवशे बी, ईश्वर एटले के भगवान। कविनी होडीने ईश्वर हंकारशे। नंबर 2, साधु ने मोचीनो कयो गुण स्पर्शी गयो? प्रामाणिकतानो, चतुराईनो, कुशलतानो के काबिलियतनो? मेहनतनो रोटलो पाठमां आपणे जोई गया के साधु ने मोचीनो प्रामाणिकतानो गुण स्पर्शी गयो। जवाबमां आवशे ए, प्रामाणिकता एटले के ईमानदारी। नंबर 3, पृथ्वी परनी बधी ज वस्तुओने सुंदर कोणे बनावी छे? कुदरते, प्रभुए, मानवे के जादूगरे? जवाबमां आवशे बी, प्रभु एटले के भगवाने। पृथ्वी परनी बधी ज वस्तुने प्रभुए सुंदर बनावी छे। प्रश्न नंबर 2, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्यमां लखो। सवाल नंबर 1, ईश्वर आपणी साथे कई रीते संता कुकड़ी रमे छे? ईश्वर राड, त्राड, लाड तेमज मोरना टहुका रूपे आपणी साथे संता कुकड़ी रमे छे। नंबर 2, मोची ए सोनाना ओजारो केम न वापर्या? मोची ए सोनाना ओजारो न वापर्या कारण के ए ओजारो एणे मेहनत करीने मेळव्या न हता। नंबर 3, वन अने उपवन एटले शुं? वन एटले जंगल अने उपवन एटले बगीचो। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। સૂર્ય, રવિ, સૂરજ, ફૂલ, પુષ્પ। નંબર પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। દૂર, નજીક, પ્રશંસા, નિંદા, આશા, નિરાશા, ઈચ્છા, અનિચ્છા। નીચેના શબ્દોની જોડણી સુધારો। વિદ્યાર્થી મિત્રો, અહીં 4 શબ્દ આપ્યા છે, દુનિયા, બિલકુલ, રળિયાત અને શિખામણ। આ જોડણી સુધારીને ફરીથી લખવાની રહેશે। પ્રશ્ન નંબર 6, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો। કિંમત કરવી એટલે કે કદર કરવી, પારખતા ન આવડવું એટલે કે સારી રીતે ઓળખી ન શકવું, બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી, બેઠા બેઠા ખાવું એટલે મહેનત કર્યા વિના ખાવું। કોઈપણ 5 વૃક્ષોના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો। વડ, આંબો, લીમડો, બોરડી અને પીપળો। ફરી એકવાર વૃક્ષોના નામ લખવાના છે, વડ, આંબો, લીમડો, બોરડી અને પીપળો। ચાલો આગળ જોઈએ આપણે। પ્રશ્ન નંબર 8, વાક્યમાં બંધ બેસતા શબ્દની બાજુમાં આપેલા ગોળમાં ખરાની નિશાની કરો। નંબર 1, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ। સોગાદ કે સોગાદ આપણે કાવ્યમાં જોઈ ગયા, સોગાદ એટલે કે ભેટ, તો સોગાદની આગળ ખરાની નિશાની આવશે। રાદ, ટ્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સૂર રસવાવાળું કે દીર્ઘાવાળું? જવાબમાં આવશે રસવાવાળું। પછી આવશે લાવને જરા મોચીને ત્યાં આટો, આટો મારો। કયો આટો આવશે, આટો કે આંટો? જવાબમાં આવશે આંટો, અનુસ્વરવાળો। આપ ખરા સાધુ, સાધુ સાધુની આગળ ખરાની નિશાની આવશે, સાધુ કે સાધુ? જવાબમાં આવશે સાધુ। કવિતા સુંદર, જીવન, જીવન સુંદર, કયું જીવન આવશે? જવાબમાં આવશે જીવન, જને
दीर्घ जी जीवन एनी आगळ आवशे खराणी निशानी बराबर। चालो प्रश्न नंबर 9 शब्द रमत सूचना मुजब करो। शब्दना छेल्ला अक्षर परथी नीचे आपेला खानामां बीजा शब्दो लखो। लीमडो जो अहीं उदाहरण आप्यो छे लीमडो छेल्लो अक्षर कयो छे डो तो एना परथी शब्द बनशे डोल। पछी छेल्लो अक्षर छे ल एना परथी शब्द बनशे लखोटी तो लखोटीमां छेल्लो अक्षर छे टी एटले एनो शब्द बनशे टीका। એવી રીતે તમારે બીજા શબ્દો બનાવવાના રહેશે। આ સિવાયના બીજા શબ્દ પણ તમે લખી શકો છો। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 10 નીચેની પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો। વિભુ હશે તો કેવા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર ઉષા સુંદર નિશા સુંદર એવું થતું મૂંઝમનમાં। આ પંક્તિ છે એ પંક્તિનો આપણે ક્રમમાં ગોઠવવાની છે। આ બધી જ પંક્તિઓને આપણે ક્રમમાં ગોઠવવાની છે અને ફરી લખવાની છે। તો સૌ પ્રથમ આવશે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મોજ મનમાં। ઉષા એટલે સવાર નિશા એટલે રાત્રિ વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો ગિરિવર એટલે પર્વત અને વિભુ એટલે ભગવાન। ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મૂજ મનમાં। પ્રશ્ન નંબર 11 ઓળખો અને બતાવો। અહીં ઉદાહરણ આપ્યા છે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન મૂળના તે સગા ભાઈ મૂળાના તે સગા ભાઈ અથાણામાં માન। જવાબમાં શું આવશે ગાજર। શું આવશે જવાબ ગાજર। એવી રીતે આપણે બીજું જોઈએ કે કાદવમાં જન્મીને પાણી ઉપર રહે રૂપ રંગ ને સુગંધથી સૌ કોઈ એને ચાહે। જવાબમાં આવશે કમળ। બીજું કાગળ નીચે કાયા ને અક્ષર નીચે આંખ અલકમલની સહેલ કરાવે ખુલે જ્યારે પાંખ। જવાબમાં આવશે ચોપડી। પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માછલું દુશ્મન જહાજ જોતા એનું પળમાં કાઢે કાટલું। જવાબમાં આવશે સબમરીન। ચાલો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 12 તમારા ઘરમાં કે તમારી શાળામાં જોવા મળતા સામાયિકો વર્તમાનપત્રો અને પુસ્તકોની યાદી બનાવો। વિદ્યાર્થી મિત્ર અહીં કોષ્ટક આપ્યું છે તમને સામાયિકોમાં અખંડ આનંદ બાલ સૃષ્ટિ કવિતા નવનીત સમર્પણ ઉદ્દેશ આ સિવાયના બીજા પણ તમે લખી શકો છો। પછી એમાં વર્તમાન પત્રો લખવાના રહેશે અહીં પુસ્તકો પણ લખવાના રહેશે મેં અહીં લખ્યા છે આ સિવાયના બીજા તમે પણ લખી શકો છો। પ્રશ્ન નંબર 13 યોગ્ય વિરામચિહ્નો મૂકી નીચેનો ફકરો ફરી લખો। મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો। સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો। આ વિરામચિહ્ન વગરનો ફકરો છે આપણે આ ફકરામાં વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે તો ચાલો અહીં ધ્યાન આપો આપણે જોઈએ। મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો અલ્પવિરામ તેણે કહ્યું પૂર્ણવિરામ અને અવતરણ ચિહ્નમાં કે જે કહેવાના એ લેવાના અલ્પવિરામ મહારાજ ઉદ્ગાર ચિહ્ન મહારાજ પછી ઉદ્ગાર ચિહ્ન છે આપની ઈચ્છા હોય તો બનાવું અવતરણ ચિહ્ન પૂરું। સાધુએ કહ્યું અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં અચ્છા બનાવો અલ્પવિરામ ક્યારે આપશો અવતરણ ચિહ્ન પૂરું। વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્ન તમારે ગુજરાતીની સ્વાધ્યાય પોથીની અંદર પુનરાવર્તન 1 માં શાર અક્ષરે લખવાના રહેશે। થેન્ક યુ।